વિરામ પછી આપનું સ્વાગત છે. નશાણા બંધાણીઓ તેમનું પોતાનું જ અહિત નથી કરતા હોતા, પરંતુ પરિવાર અને સમાજને પણ ખાસી અસર પહોંચાડતા હોય છે. જોકે આ નશાખોરો પાછળ સૌથી મોટો હાથ નશાનું વેચાણ કરનારા તત્વોનો હોય છે, અને આવા જ તત્વો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જાણે બેફામ બની ગયા છે. પહેલાં તો સ્પષ્ટ રીતે કહી શકાય કે તેવા ડ્રગ્સ પકડાતા હતા, પરંતુ હવે તો સિરપ અને ટેબ્લેટની આડાશમાં પણ નશાનું વેચાણ થઈ રહ્યું છે. હેરોઇન, બ્રાઉન શુગર, કોકેઇન જેવા ડ્રગ્સ પર ભીસ વધી છે, રાજ્ય સરકારની તવાઈ વધી છે, પરંતુ નશાખોરો અને નશાનો વેપલો ચલાવનારાઓ સુધરતા નથી. સિરપ સામે સકંજો આવ્યો તો હવે અપનાવ્યો છે નવો રસ્તો. આપણે પહેલી વાત કરીએ કોડેનની, તો હવે કોડેન તો કમ્પ્લીટલી બેન્ડ સબસ્ટન્સ છે, મળતું જ નથી. ગવર્મેન્ટે બહુ જ સારું કામ કરીને એને આપણા દેશની અંદરથી એ મેડિસિન પાર્ટમાંથી એને કાઢી નાખ્યું છે, એટલે હવે અવેલેબલ નથી. પણ એ અને ટ્રેમેડોલ આ બે વસ્તુ ઓપિયોડ કહેવાય, એટલે આપણી ભાષામાં એને અફીણ જ કહી શકો તમે, પણ સિન્થેટિક અફીણ જે લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. એટલે કોડેન અને ટ્રેમેડોલ આ બે વસ્તુ સિન્થેટિક ઓપિયોડ હોવાના કારણે એના પોતાના નશા થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. આપણે ટ્રેમેડોલને સમજીએ તો ટ્રેમેડોલ અત્યારે મેડિકલ સાયન્સની અંદર સૌથી વધારે પેઇનકિલર રીતે યુઝ થાય છે અને સૌથી સેફ પેઇનકિલર કહેવાય છે અત્યારના મેડિકલ સાયન્સની અંદર. પણ એ જ્યારે શોર્ટ ટર્મ માટે આપવામાં આવે કે થોડાક દિવસો માટે આપવામાં આવે તો બરાબર છે, પણ જ્યારે દર્દી એને લાંબા ટાઈમ માટે લેવા લાગે ત્યારે એનાથી એને નશો થવા લાગે અને એ પછી એમાં એડિક્ટ થઈ જતો હોય છે. સિરપ પર સકંજો, હવે નશા માટે નવો રસ્તો. નશાખોરો વળ્યા મેડિકલ ડ્રગ્સ તરફ, નશા માટે કરવા લાગ્યા પ્રતિબંધિત ટેબ્લેટનો ઉપયોગ. નશાની તડપ સંતોષવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાઈ રહી છે ટ્રેમાડોલ ટેબ્લેટ. વિદેશોમાં તો આ ટેબ્લેટ મળી રહે છે, પરંતુ ભારતમાં તે પ્રતિબંધિત છે. છતાં નશાખોરો સુધી આ ટેબ્લેટ પહોંચી રહી છે. પહેલા જાણીએ કે આખરે આ ટ્રેમાડોલ ટેબ્લેટ છે શું. ટ્રેમાડોલ ટેબ્લેટ એ પેઇન કિલર છે. શરીરમાં થતી પીડા ઓછી કરવા માટે દર્દીને આ ટેબ્લેટ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ પર સર્જરી થાય અને લાંબા સમય સુધી શરીરમાં પીડા રહે તેવી સ્થિતિ હોય ત્યારે દર્દીને ટ્રેમાડોલ આપવામાં આવે છે. ગંભીર પ્રકારના દર્દથી પીડાતા દર્દીને જ આ ટેબ્લેટ આપવામાં આવે છે. ચોક્કસ નિયમોને આધીન જ આ ટેબ્લેટનો ચોક્કસ માત્રામાં જ ઉપયોગ કરી શકાય છે. વધુ માત્રામાં ટ્રેમાડોલનો ડોઝ આપવામાં આવે તો ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે હવે નશાખોરો નશા માટે ટ્રેમાડોલનો ઉપયોગ કરવા લાગ્યા છે. ટ્રેમેડોલ છે ને, એ એક એવા બ્રેનના સેલ્ટર રિસેપ્ટર જોડે કામ કરે જે તમને ડોપામિન કરીને કેમિકલ હોય એ રિલીઝ થાય, એને આપણે ફીલ ગુડ કેમિકલ કહીએ. એટલે તમને એ રિલીઝ થાય ને તમને બહુ સારું લાગે, રિલેક્સ લાગો, તમને ઊંઘ આવે, તમને સારું લાગતું જાય, એટલે તમે એને લેતા જાઓ. સાથે પેઇન કિલર રીતે કામ કરતું હોય. પણ થાય છે શું કે તમે એને લેવા લાગો, લાંબા ટાઈમ સુધી લો, એટલે એનું ટોલરન્સ એટલે કે એની ઇફેક્ટ પછી વધારે પડતા ડોઝમાં આવે. નાના ડોઝમાં કે સામાન્ય ડોઝમાં ના આવે એટલે માણસે પછી વધારે ડોઝ લેવો પડે. જ્યારે વધારે ડોઝ લેવા લાગે ત્યારે એની અંદર વિડ્રોઅલ ઇફેક્ટ આવે, એટલે કે હું જ્યારે દવા ના લઉં ત્યારે મને ઇરિટેશન થાય, મારું પેઇન બહુ વધી જાય, મને ઊંઘ ના આવે, મને ચીડચીડો સ્વભાવ થઈ જાય જે અલ્કોહોલમાં થતું હોય છે ઘણાને. એટલે પછી માણસ વધારે પડતું એને માંગણી કરે કે મારે ટ્રેમેડોલ લેવી પડશે. અને ક્યારેક ક્યારેક ટ્રેમેડોલ ના મળે તો ભાઈ માણસ એજ્યુકેટ તો થઈ જ ગયો હોય છે ગૂગલ ઉપરથી, એટલે પછી ઇલીગલ ડ્રગ્સ તરફ વળી જતો હોય છે. આયુર્વેદિક સિરપની આડમાં નશીલી દવા વેચાતી હોવાની માહિતી સામે આવ્યા બાદ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ ચાલ્યો અને આવા સિરપના વેચાણ કરનારા, ઉપયોગ કરનારા અને ઉત્પાદન કરનારા તમામ પર તવાઈ બોલાવાય છે. તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા પોલીસે નશીલો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં સિરપ તો હતી જ પરંતુ આવી પેઇનકિલર પણ ઝડપાય જેનો ઉપયોગ નશા માટે થઈ રહ્યો છે. કોઈ પેશન્ટને સર્જરી કરવામાં આવી હોય, કોઈ પેશન્ટને દુખાવો બહુ થતો હોય, પેટનો દુખાવો થતો હોય, હાડકાનો દુખાવો થતો હોય, સ્નાયુનો દુખાવો થતો હોય, એટલે બહુ વર્ષો પહેલાં આપણે ડાયક્લોફેનિક કરીને એક દવા યુઝ કરતા હતા જેને વોવેરાન અને ડાયક્લોફેનિક રીતે યુઝ કે નામ આપવામાં આવે છે. પણ એનું કેમ કે કિડની પર બહુ વધારે પડતી તકલીફ હતી, એટલે પછી આ જ્યારે સિન્થેટિક ઓપિયોડ માર્કેટમાં આવવા લાગી અને એના ફાયદાઓ દેખાવા લાગ્યા, એટલે ડૉક્ટર્સ આને પેઇનકિલર રીતે સર્જરી પછી, ઓર્થોપેડિક સર્જરી પછી, વાગ્યું હોય, એક્સિડન્ટ થયો હોય, એમાં ઇન્જેક્શન અને ટેબ્લેટ રીતે યુઝ કરતા આવ્યા છે. પણ મેં કીધું એ પ્રમાણે બહુ શોર્ટ ટર્મમાં અને બહુ જ ઓછા ડોઝમાં આપવામાં આવતી હોય છે. ભારતમાં ટ્રેમાડોલ પર પ્રતિબંધ છે, તેના પાછળ આતંકી કનેક્શન પણ જોડાયેલું છે. થોડા વર્ષો પહેલા આફ્રિકન દેશોમાં
ફાઇટિંગ ગેમમાં ખેલાડીઓ માર ખાધા બાદ શરીરમાં થતી પીડા ઓછી કરવા માટે ટ્રેમાડોલનો ઉપયોગ કરતા, જેથી લાંબા સમય સુધી ગેમમાં જોડાઈ રહે. ત્યારબાદ આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોના સભ્યો પણ આ ડ્રગ્સનું સેવન કરવા લાગ્યા, જેથી લાંબા સમય સુધી તેઓ લડી શકે અને થાક ઉતારી શકે. જોકે WHOના ધ્યાને આ બાબત આવતા આફ્રિકન દેશોની સરકારોએ ટ્રેમાડોલ પર પ્રતિબંધ મૂક્યો, જે બાદ 2019માં ભારત સરકારે પણ ટ્રેમાડોલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રેમેડોલ, કોડેન, અલ્પ્રાઝોલમ, પેરાસિટેમોલ, કોઈ પણ સામાન્યમાં સામાન્ય દવા જો તમે લાંબા ટાઈમ સુધી લેતા રહો તો એનું પોતાનું એક સાઈડ ઇફેક્ટ પ્રોફાઇલ રહેલું જ હોય છે. આ ત્રણેય વસ્તુ લાંબા ટાઈમ સુધી કોઈ પણ દર્દી લે તો એક તો એડિક્શન થાય, એટલે કે એના માટે ક્રેવિંગ એને ઊભી થાય કે જોઈએ જ જોઈએ, એના વિના એનું જીવન જ ના ચાલે. પછી જેમ જેમ એ હાર્ટ અને તમારા બ્રેનને ડેમેજ કરતું થાય એમ તમને અલ્ઝાઈમર્સ એટલે ભૂલવાની બીમારી ઊભી થાય, તમારું ચીડચીડો સ્વભાવ થાય એટલે તમે કામમાં ધ્યાન ના આપી શકો, અને પછી જ્યારે તમને એ વસ્તુ વધારે પડતી એડિક્શન થાય તો તમારે એમાં સુસાઇડલ ટેન્ડન્સી અને હોમિસાઇડલ ટેન્ડન્સી, એટલે કે તમે ચીડચીડો સ્વભાવ અને ગુસ્સાના કારણે કોઈને પણ મારી શકવાની તાકાત ઊભી થતી હોય છે. એટલે આ બધી વસ્તુઓ લાંબા ટાઈમે અને શોર્ટ ટર્મ માટે બહુ જ હાનિકારક છે. 2019ના જ સમયગાળામાં DRIએ વાપી નજીકના ગામમાંથી ટ્રેમાડોલ બનાવતી ફેક્ટરી શોધી કાઢી હતી અને વ્યાપક પ્રમાણમાં ટ્રેમાડોલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ટ્રેમાડોલ તેમજ આ જ પ્રકારની પેઇન કિલર કે જેનો નશા માટે ઉપયોગ કરાય છે તેવી દવાઓ પકડાતી રહે છે. ગુજરાત પોલીસની ડ્રગ્સ નાબૂદી માટેની ઝુંબેશ હેઠળ દેવભૂમિ દ્વારકા પોલીસે આવા મેડિકલ માફિયાઓ વિરુદ્ધ પણ જંગ છેડી છે. જોકે હવે સવાલ એ છે કે આટલી સતર્કતા હોવા છતાં ક્યાંથી આ ટેબ્લેટ મળી આવે છે અને ક્યારે ઝુંબેશ રંગ લાવશે અને નશાના આ વેપલાનો અંત આવશે. યુરુસ ગાઝી, TV9, અમદાવાદ.